દલિતોના કથિત અપમાનના વિરોધમાં યોગી આદિત્યનાથને 125 કિલોનો સાબુ ગિફ્ટ કરવા ગયેલા 43 લોકોની પોલીસે ઝાંસી રેલવે સ્ટેશન પર અટકાયત કરી હતી, જેમાં 13 મહિલાનો પણ સમાવેશ થાય છે. આ બધા લોકો લખનૌ જઈ રહ્યા હતા. ગત 30 મેના રોજ યોગી કુશીનગરના મુસહર ટોલા ગામના પ્રવાસ પર ગયા હતા. તે સમયે અધિકારીઓએ ગામના દલિતોને સાબુ શેમ્પુ વહેંચ્યા હતા અને યોગીને મળતા પહેલા નહાવાની સલાહ આપી હતી, જેના કારણે દલિત લોકો રોષે ભરાયા હતા અને યોગીને સાબુ આપવાનું નક્કી કર્યું હતું. સમિતિના નટુ પરમારે જણાવ્યું કે યુપી સરકારે દલિતોનું અપમાન કર્યું છે. રાજ્યમાં ભાજપાની સરકાર આવ્યા પછી દલિતો પર સતત હુમલા થાય છે. સહારનપુરમાં તો દલિતોના ઘર પણ સળગાવી નાખવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથને દલિતો ભગવાન બુદ્ધનો સંદેશ આપવા માંગતા હતા. સરકાર પોતાના વિચારો સાબુથી સાફ કરે તેવા સંદેશ માટે સાબુ આપવાનું નક્કી કર્યું હતું. જેવી રીતે સાબુથી કપડા પરના ડાઘ સાફ થાય છે, તેવી રીતે બીજેપી સરકાર પણ સાફ થઈ જશે તે સંદેશ આપવા ગયા હતા.